કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 28 નવેમ્બર ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે મુંબઈમાં શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેની શપથવિધિ યોજાઈ હતી. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમણે મંચ પર મસ્તક ઝુકાવી વંદના કરી હતી. આમ કરી તેમણે શિવસેનાના રાજકારણની ધરી સમાન શિવાજી પાર્કની ભૂમિને પ્રણામ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરે પરિવારમાંથી પહેલા તેમજ મહારાષ્ટ્રના 18મા મુખ્યમંત્રી બન્યા છે. આ ઉપરાંત શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઈએ પણ શપથ લીધા હતા. એનસીપીમાંથી છગન ભુજબળ અને જયંત પાટીલે પણ શપથ લીધા હતા. કોંગ્રેસમાંથી બાલાસાહેબ થોરાટ અને નીતિન રાઉતે પણ શપથ ગ્રહણ કર્યા હતા. આમંત્રણ હોવા છતાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કાર્યક્રમમાં આવ્યા ન હતા. કોંગ્રેસમાંથી કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર એનસીપીના શરદ પવાર, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ તથા મનસેના રાજ ઠાકરે સહિતના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. મંચ પર શિવાજીની વિરાટ પ્રતિમાની સાક્ષીએ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ લઈ શિવસેનાના નવા યુગનો સંકેત આપ્યો હતો. જામનગરની એમ્પિસા મેડિકલ કોલેજમાં આજે ઇન્સ્પેક્શન થયું હતું. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે MCIની ટુકડી જામનગર આવી પહોંચી હતી. આસામના ડૉક્ટર બીરજ દાસ, ઇમ્ફાલના ડૉક્ટર વીરકુમાર શર્મા, કર્ણાટકના ડૉક્ટર એમ સુંદર તથા રાજસ્થાનના ડૉક્ટર રાજેન્દ્ર કુમાર ગુપ્તાએ ચેકિંગ કર્યું હતું. ઇન્સ્પેક્શન ટીમે કોલેજના ડીન ડૉક્ટર નંદિની દેસાઈ સાથે પણ ચર્ચા કરી હતી. જામનગરમાં ગત રાત્રે ફોર્ચ્યુનર કાર 7 રસ્તા સર્કલ સાથે અથડાઈ હતી. કારની જોરદાર ટક્કરથી સર્કલની દિવાલો તથા રેલિંગને ભારે નુકસાન થયું છે. કારને પણ મોટું નુકસાન થયું છે. સર્કલમાં ટર્ન લેતી વખતે ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હોવાનું અનુમાન છે. સરકારી સંપત્તિને નુકસાન બદલ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી થઈ રહી છે. વિભાપરમાં ખેડૂત સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. મોહનભાઈ દોમડિયાએ પોતાની તથા મનસુખભાઈની 19.5 વીઘા જમીનનો સોદો નક્કી કર્યો હતો. રૂપિયા 4,36,00,000માં આ સોદો નક્કી થયો હતો. અમરેલીના આશિષ પટેલ, તુષાર વેગડ તથા જૂનાગઢના પ્રતાપ ભોગેસરા ખરીદદાર બન્યા હતા. આ ત્રણેય શખ્સોએ અમુક રકમ ચૂકવી કબજા વગરનો સાટાખત કરાર કર્યો હતો. પાછળથી નિયત રકમ ન ચૂકવાતા મોહનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. ધ્રોલમાં 5 વર્ષ પૂર્વે 11 વર્ષની પરપ્રાંતીય સગીરા પર ગેંગરેપ થયો હતો. પોલીસે ભોલા ખેમુ આદિવાસી રમેશ નાનસિંહ, કુવસિંહ રૂપસિંહ તથા ઉગેરસિંહ મોટલાની ધરપકડ કરી હતી. આ કેસ જામનગરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પહોંચ્યો હતો. અદાલતે ચારેય આરોપીઓને કુલ ₹60,000 દંડ સાથે આજીવન કેદની સજા ફટકારી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.